એટલે હવે પછીનો વિડીયો પણ અપૂર્ણાંકની તુલના છે, પણ આમાં એક તગલું આગળ વધે છે કે ઘણી બધી રકમ આપી છે એની સરખામણી કરી અને પછી એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે આજે 2, 3, 4, 5 રકમ આપી છે ને, પાંચેયની સરખામણી કરવાની છે. એટલે જે નાનું હોય એનાથી મોટા સુધીને ગોઠવવાનું. પણ જો હવે આમનામ તમે જુઓ તો આ બધું અઘરું પડે. 4 ના છેદમાં 9, 3, 3 ચતુર્થાંશ, 4 પંચમાંશ, 11 બાર છેદમાં 12, 13 ના છેદમાં 15. આમ તમે સીધે સીધું આમાં કહી ના શકો કે આમાં સૌથી નાનું કોણ ને સૌથી મોટું કોણ ને બધું. એટલે તમને ગોઠવવા માટે આ બધાને ઠીકી છે કે બધાને લઘુત્તમ સાધારણ અવયવી શોધવો પડે. એટલે આમાંથી આ બધાનો એટલે લઘુત્તમ સાધારણ શોધવા માટે ધારો કે આ બધાના પેલા અવયવીઓ પાડીને પછી એમાંથી શોધી શકાય. એટલે 9 છે અને આપણે અવયવી પાડીએ તો 3 તેરી 9 થાય. એટલે આ તમારો લઘુત્તમ સાધારણ અવયવ એમાં બે ત્રગડા જોશે. બરોબર, 4 છે એના તમે 2 એટલે 2 2 4 અવયવી પડે એટલે એમાં આપણે 2 ચોગડા જોશે લઘુત્તમ સાધારણ અવયવ. બરોબર, પછી 4 ના છેદમાં 5 છે એનું એટલે 1/5 જોશે. આપણે કીધું ને બધી વસ્તુ એક એક વખત જોઈએ સાધારણ અવયવ. તો બધાને જ આપણે એના એટલે 12 છે એના 6 2 12 ને 6 2 2 ના 4 2 3 એટલે 2 2 2 છે જ અને એટલે 1 3 છે જ. એટલે હવે આ 12 માટે આપણે કશું કરવાની જરૂર ના રહીએ. એટલે જો એટલે 9 ના 4 ચોગડા નું 5 ના 12 નું બધાનું આ આ બધા આંકડા આ 15 છે અને 15 ના આપણે જે જો અવયવી પાડીએ તો 3 × 5, 5 × 3 15. તો હવે ત્રગડો ને પાંચડો છે જ એક એક વખત એટલે એક એક જો વધારે હોત તો ઉમેરવું પડે. એટલે આ બધા જ આંકડા જે આવ્યા ને આ વિભાજ્ય સંખ્યાઓ 3 × 3 × 2 × 2 × 5 એ બધા જ તમે જો ગુણાકાર કરો તો જે આંકડો આવે એ લઘુત્તમ સાધારણ અવયવી થાય. એટલે એનો અર્થ કે બધી જ રકમો જે ઉપરની છે એ બધાને એનાથી ભાગી શકાય. એટલે શૂન્ય આવ્યા સિવાય એટલે 36 3 3 9 2 18 2 36 અને 36 × 5 એટલે 6 × 5 = 30 એ 3 વિદ્યા અને 5 × 3 = 15 ને 3 = 18 એટલે 180 આ લઘુત્તમ સાધારણ આ બધાનો લઘુત્તમ સાધારણ અવયવી 180 છે. એટલે 180 એવો આંકડો છે કે આ બધા જ એને ભાગી શકાય. એટલે હવે તમારે 4 ના છેદમાં 9 છે એને તમારે 1 ના છેદમાં 80 લેવા હોય તો આપણે જો પેલા શીખી ગયા કે 9 ને તમારે એટલે 4 ના છેદમાં 9 છે 9 ને 180 લાવવા માટે 20 ગુણો પડે. જો હવે છેદને 20 ગુણો તો અંશને પણ તમારે 20 ગુણો પડે એટલે 4 ને તમારે પણ 20 ગુણો પડે. એટલે આ જે 4 ના છેદમાં 9 છે એ હવે 81 છેદમાં 180 બરાબર થઈ જાય. બરાબર, આપણે આજે આપણે સમઅપૂર્ણાંક જે શીખાતા ને એ પ્રમાણે. હવે બીજી રકમ છે 3 ના છેદમાં 4 એને છેદમાં તમારે 180 લેવા હોય, ચોગડો છે ચોગડાને બદલે 180 લેવા હોય તો એટલે 45 તમે ગુણો તો 180 થાય. 4 ને 45 ગુણો તો 180 આવે. એટલે હવે જો છેદને 45 ગુણ્યા તો તમારે અંશને પણ 45 ગુણવા પડે. એટલે 3 ને તમે 45 ગુણો તો એટલે 135 થાય. 45 × 3 એટલે 135 ને છેદમાં બધાને જો 180 જ આવશે. આપણે એ આપણો ધ્યેય છે કે બધાના છેદમાં 180 180, કારણ કે છેદ બધા સરખા હોય ને તો જ આપણે અંશની સરખામ થઈ. હવે આ ત્રીજી રકમ છે 4 ના છેદમાં 5. હવે નીચે 5 છે એને તમારે તમારે 180 લેવા હોય એટલે 36 ગુણવા પડે. એટલે અને તમારે 5 ને 36 ગુણો તો ઉપર અંશને પણ 36 ગુણો એટલે 4 ને 36 ગુણવા પડે. એટલે 4 ને 36 ગુણો તો એટલે 144 થાય. 4 ને 36 84
એટલે હવે 11 ના છેદમાં 12 છે, 12 છે. હવે જે 12 છે એને હવે તમારે 180 કરવા હોય તો એટલે 15 ગુણવા પડે. એટલે 12 ને તમે 15 ગુણો એટલે 15 અંશ ને 15 છેદ ને ગુણો તો એટલે છેદમાં 180 થઈ જાય, અને અંશમાં 11 × 15 ગણો તો 11 ને 15 એટલે 165 થઈ ગયા. અને છેલ્લો આંકડો 13 ના છેદમાં 15 છે, તો 13 ના છેદમાં 15 હવે નીચે 15 છે અને આપણે 180 કરવા હોય એટલે તો એટલે 12 ગુણવા પડે એટલે તો અંશ ને પણ 12 ગુણવા પડે. એટલે 13 ને તમે 12 ગુણો એટલે 13 ને 12 ગુણો એટલે 156 આવે. એટલે જો હવે બધાના છેદ સરખા થઈ ગયા એટલે હવે આપણે અંશ ની સરખામણી કરવી. અંશમાં જે નાનામાં નાનું હોય એને પેલા મૂકીને પછી એથી મોટું એ રીતે આ ઉત્તરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. એટલે આ 80 છે એ સૌથી નાનો છે, બરોબર ને? એટલે 49 એટલે એનું જે મૂળ રકમ હોય એ પછી જોઈ લેવાની. એટલે 4 ના છેદમાં 9 છે એ સૌથી નાનો થાય. પછી આ પછી બીજા અને એટલે 135 ના છેદમાં 80 છે એનાથી બીજા નંબર છે. 135 ના છેદમાં 100 આ બધાના કલર સરખા જ રાખે છે. એટલે તમારે ન સમજાણું હોય સાંભળવામાં તો વિડીયો ફરીથી જોઈને તમે આ સમજી શકો કે જો એક જ સરખા એને એક કલર રાખે છે બધું. જે કાંઈ રકમ જુદી જેટલી રકમ હોય એટલા જુદા જુદા કલરમાં લખે એટલે તમારે સરખામણી. એટલે 135 પછી એનાથી મોટી રકમ 144 છે એટલે 144 ના છેદમાં 180 તો એ મૂળ રકમ એની 4 ના છેદમાં 5 હતી. અને ત્યાર પછીનું 156 ના છેદમાં 180 આવે તો 113 એની મૂળ રકમ 13 ના છેદમાં 15 અને છેલ્લી છે 165 156 થી મોટી રકમ 165 180 એની મૂળ રકમ 11 ના છેદમાં 12. એટલે આ જો બધાને ઉતરતા આ ચડતા ક્રમમાં બધી ગોઠવી દીધી, પણ બધાના જો કલર તમે જોઈ લો, કલર જોયા ઉપરથી ખબર પડશે તમને કે એ સરખા કલરના જે કાંઈ ફેરફાર મૂળ રકમમાં જે કલર હોય એમાં જે કાંઈ ફેરફાર થયો હોય એ બધો એને એ કલરમાં રાખ્યું છે બધું. એટલે આ પણ આની ખૂબી છે કે તમને સમજવામાં આટલો ફાયદો થાય. સાંભળવામાં જો ન સમજાણું હોય તો તમે ચિત્ર જોઈને પણ કલર જોઈને પણ સમજી શકો.